દર્શક મિત્રો, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. પિતૃપક્ષ એટલે શ્રાદ્ધ પક્ષ હાલમાં ચાલી રહ્યો છે, ત્યારે પિતૃઓને શ્રાદ્ધ નાખવામાં આવે છે. તો પિતૃઓના સદગતિ માટે, તેમને મોક્ષની પ્રાપ્તિ થાય તે માટે કેવી પ્રાર્થના કરવી જોઈએ, સાથે જ કયા કયા ઉપાયો કરવા જોઈએ, તે તમામ વાતો આજે મેં આપને જણાવીશું ધર્મલોકમાં. તો આ વિશે વધુ માહિતી માટે આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, આપનું ધર્મલોકમાં સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ. પિતૃઓની સદગતિ માટે આપણે જે પ્રાર્થના કરતા હોય છે, સહજ ભાવથી કેવી રીતે કરી શકાય, કેવી પ્રાર્થના કરવી જોઈએ? આ બેન બહુ જ સારી વાત અને સમજવા જેવી વાત છે. અત્યારે વર્તમાન યુગમાં જોવા જઈએ તો લોકો પાસે કઈ પણ રીતે સમય સંજોગોની ગણતરી પૂર્વકનું જીવન થવા માંડ્યું, પરંતુ શ્રદ્ધા જોવા જઈએ તો ખૂબ જ છે પોતાના પિતૃઓ પ્રત્યે. તો આપણે ત્યાં શાસ્ત્રમાં અથવા કોઈ ધાર્મિક ગ્રંથમાં કે વિદ્વાનો પાસેથી ઘણી એવી વાતો જાણવા મળે છે કે એના દ્વારા પણ આપણે પ્રાર્થના કે પૂજન દ્વારા પણ પિતૃઓના આપણે શાંતિ માટે પ્રાર્થના કરી શકીએ. તેવી જ રીતે આપણે જોવા જઈએ તો એક ગજેન્દ્ર મોક્ષની વાત આપણને ખૂબ જ સલાહભરી વિદ્વાનો પાસેથી જાણવા મળે છે. ગજેન્દ્ર મોક્ષના પાઠ તમે પિતૃપક્ષમાં તમે વાંચી શકો છો, પિતૃની તિથિ પર વાંચી શકો છો કે અમાસને દિવસે પણ વાંચી શકો છો. ગજેન્દ્ર મોક્ષ તમે વાંચો તો તમારા પિતૃઓના આત્માની શાંતિ માટે તમે પ્રાર્થના કરીને વાંચો તો તમારા એનું ફળ તમારા પિતૃને પણ મળે છે. ગજેન્દ્ર મોક્ષના પાઠ તો આમ વિવિધ રીતે વિવિધ માર્ગદર્શન હેઠળ વંચાતા હોય છે. પિતૃની આત્માની શાંતિ માટે એના નામની પ્રાર્થના સાથે તમે વાંચો એ ખૂબ જ જરૂરી છે. ગજેન્દ્ર મોક્ષની આપણે વાત સમજીએ તો એક સંક્ષિપ્તમાં વાત તેની, તો એકવાર એક ઘોર વનમાં હાથી એના પરિવાર સાથે રહેતો હતો. તે હાથી પોતાના પૂર્વજન્મના શાપને કારણે હાથીમાં એમનો જન્મ થયો હતો. અને તેવી જ રીતે એ જ વનમાં એક તળાવ હતું, એ તળાવમાં એક મગર હતો. એ મગર પણ છે ને પૂર્વજન્મનો એક શ્રાપિત હતો અને એ મગરનો એને અવતાર થયો હતો. હવે ગરમીના દિવસો હતા ત્યારે આ હાથી તેના પરિવાર સાથે તે તળાવમાં સ્નાન કરવા ગયો. હવે સ્નાન કરવા ગયો તો હાથી પ્રકૃતિ છે એટલે જળ ક્રીડામાં પરિવાર સાથે ખૂબ જ વ્યસ્ત થઈ ગયો અને મગ્ન થઈ ગયો. અને તેવામાં જે પેલો મગર હતો એ મગર તરતો તરતો કિનારા નજીક આવી અને હાથીનો પગ પકડી લે છે, પગ પકડી લે છે અને પાણી તરફ ખેંચવા લાગે છે. હાથી પણ બળવાન હતો, બળવાન હતો પણ એ જમીનમાં બળવાન, પાણીમાં એમને ખૂબ જ તકલીફ પડી. હાથી પોતાનો પગ ખેંચતા ખેંચતા કિનારા તરફ આવવાની કોશિશ કરે અને મગર એને પાણીમાં ખેંચે. આવી ખેંચતાણ બંને વચ્ચે ખૂબ જ થઈ, પરંતુ પરિસ્થિતિ હાથીને વિકટ જણાઈ. ત્યારે એણે શું કર્યું, એ હાથીએ પોતાની સૂંઢ વડે ત્યાં કમળ ઉગેલું હતું એ લઈ અને કમળ પોતાની સૂંઢ વડે ભગવાન શ્રી હરિને ધ્યાનમાં ધરી અને યાદ કર્યા અને એના બચાવ માટે પ્રાર્થના કરી. સાચા હૃદયથી કરેલી પ્રાર્થના ભગવાન સાંભળે છે, એટલે ભગવાન શ્રી હરિ તરત જ ગરુડ પર બેસી અને તે જગ્યાએ આવ્યા અને આ હાથી અને મગર વચ્ચેની ખેંચતાણ જોઈ એણે તરત જ એ સુદર્શન ચક્ર વડે મગરનું મુખ છેદન કરી નાખ્યું. એટલે મગરનું મુખ છેદન કર્યું એટલે હાથીનો પગ છૂટી ગયો અને હાથી જે પીડા ભોગવતો હતો એમાંથી બહાર આવ્યો. અને જેવું સુદર્શન ચક્ર વડે છેદન થયું મગરનું, તે મગર પોતાના શ્રાપમાંથી મુક્ત થઈ ગયો અને એ પાતાળનું મૂળ સ્વરૂપમાં આવ્યો. તેવી જ રીતે હાથી પણ શ્રાપમાંથી મુક્ત થઈ પોતાના મૂળ સ્વરૂપમાં આવ્યો. બંને જણે સાચા દિલથી ભગવાનની પ્રાર્થના કરી અને જે પોતે શ્રાપમાંથી મુક્ત થયો, પોતાના જીવનો જે ઉદ્ધાર થયો અને જે હવે સદગતિ તરફ એ પ્રયાણ કરે છે, એ હેતુથી એ ભગવાનને ખૂબ જ ખરા દિલથી પ્રાર્થના કરી અને આભાર માને છે અને પગે લાગે છે. આ એક કથા, જે સંક્ષિપ્ત કથા પરથી એવું કહેવાય છે કે આ પાઠ પણ ભગવાન શ્રી હરિ એમના નામથી કરવામાં આવે
અને પોતાના જીવનના કષ્ટ સાથે આપણા પિતૃઓના આત્માની શાંતિ સદગતિ માટેની પ્રાર્થના જો કરવામાં આવે અને આ પાઠ પણ વાંચવામાં આવે તો પણ કહેવાય છે કે પિતૃઓના આત્માને શાંતિ અને સદગતિ ભગવાન શ્રી હરિ આપે છે એવું કહી શકાય। તમારા દિલમાં શ્રદ્ધા ખૂબ હોવી જોઈએ। તમારું જીવન જો વ્યસ્ત હોય, તમે કદાચ વિદેશની ધરતી પર અથવા કોઈ બીજા પ્રાંતમાં પણ સ્થાયી થયા હોય અથવા કામમાં વ્યસ્ત થયા હોય અને સમયાંતરે એ દિવસે સવારે અથવા કોઈ પણ દિવસે સવારે જો સમય મળે અને આ પાઠનું તમે રટણ કરો ને તો પણ એવું વિદ્વાનો કહે છે કે તમારા પિતૃના આત્માને શાંતિ માટે ભગવાન વિષ્ણુ પ્રાર્થના સાંભળે છે। એટલે આ પાઠનું પણ પઠન ખૂબ જ રીતે સારી રીતે લોકો દ્વારા વ્યવહારુ અભિગમથી કરવામાં આવે છે। કારણ કે જે આ શ્રાપ હતો હાથી અને મગરનો, એણે પોતાના પૂર્વજન્મના કોઈ એવા કર્મ કર્યા હતા, એ કર્મને આધારે એને બીજા જન્મમાં આવી રીતે અવતરણ થયેલો હતો અને એ અવતરણ થયો તો એટલે એ કહેવાય છે કે એ પોતાના કર્મને આધારે એ શ્રાપથી પીડાતો હતો અને આ પીડા જ્યારે જે કીધું કે મગર અને ગ્રહ વચ્ચેનું જે દ્વંદ્વ યુદ્ધ થયું અને એ દ્વંદ્વ યુદ્ધમાં જ એ પોતાના નિર્દોષ સહજ ભાવ અને કદાચ પૂર્વજન્મના એ હાથીના કોઈ સંસ્કાર ભક્તિને કારણે એને ભગવાન શ્રી હરુને સાંભળ્યા અને પ્રાર્થના કરી અને આ ગજેન્દ્ર મોક્ષની સુંદર વાત તમે સાંભળો તો એનું ચોક્કસ સારું ફળ મળે છે। જી હેમિલભાઈ, હવે પૂછ્યું છે કે એ શ્રાદ્ધ પક્ષ દરમિયાન પૂજન અને ઉપવાસનું શું વિશેષ મહત્વ રહેલું છે? આ પણ બેન બહુ સરળ અને સમજણ માંગી લેવી વાત છે કે આપણે પિતૃની ભક્તિ ઘણા માધ્યમથી કરીએ, વિદ્વાનો દ્વારા કોઈ વિધિ વિધાનથી તો આપણે કરીએ અને તે સિવાય કોઈ સરળતાથી પણ કરીએ। હવે પિતૃ પક્ષ ચાલતો હોય તો ત્યારે તમે પિતૃ પક્ષના દિવસોમાં હોય અથવા તમારા પિતૃની તિથિના દિવસો હોય કે તિથિ યાદ ન હોય તો જેને કે સર્વ પિતૃ અમાસને દિવસે તમે કરો, શંકર નજીકમાં શંકર ભગવાનનું જ્યાં મંદિર હોય એ મંદિરમાં જઈ અને તમારે જળ અભિષેક કરીને પણ પ્રાર્થના કરી શકાય છે। હવે આ જળ અભિષેકમાં થોડુંક તમે માર્ગદર્શન ત્યાંના કોઈ સ્થાનિક વિદ્વાનનું લઈને પણ કરી શકો છો અથવા તમારા ભાવ મુજબ, કારણ કે પૂજનમાં ભાવ ખૂબ જ જરૂરી છે। શંકર ભગવાનના મંદિરે જઈ શિવલિંગ પાસે તમે જો તમારું પોતાનું મુખ નૈઋત્ય દિશા એટલે દક્ષિણ અને પશ્ચિમની વચ્ચેની દિશા તરફ રાખી શંકર ભગવાનના શિવલિંગ પર અભિષેક કરો, તદુપરાંત જો શક્ય ના હોય નૈઋત્ય દિશા તો દક્ષિણ દિશા તરફ પણ મુખ રાખીને અભિષેક કરી અને પ્રાર્થના કરો, એ પણ તમારા શંકર દાદા એટલે કે ભોલેનાથ છે, તમારી પ્રાર્થનાના ભાવથી તમારા પિતૃના આત્માને શાંતિને સદગતિ માટેની વાત સાંભળે એવું કહી શકાય। તેવી જ રીતે કે છે પીપળાનું વૃક્ષ, પીપળાના વૃક્ષનું પૂજન પણ શ્રેષ્ઠ છે। કહેવાય છે કે પીપળાના મૂળમાં, પીપળાના થડમાં, પીપળાની ડાળીમાં અને પીપળાના પાનમાં ભગવાન વિષ્ણુ જુદા જુદા નામ સ્વરૂપે રહેતા હોય છે। ભગવાન વિષ્ણુ પણ પીપળા વિશે ઘણું વિશેષ કહી રહ્યા છે। એટલે જો પીપળાના વૃક્ષને તમે જળ વડે સિંચન કરી અને પ્રદક્ષિણા ફરો એ પણ શ્રેષ્ઠ છે। પ્રદક્ષિણા પણ એવી રીતે કરો કે એ વખતે પણ કદાચ શરૂઆત કરો પ્રદક્ષિણા ફરવાની તો દક્ષિણમુખી રાખીને તમે ફરો એ વધુ અગત્યનું છે અને પ્રદક્ષિણા ફર્યા પછી તમે એ વૃક્ષની નીચે એક દાણો સિંગનો, સાકરનો કે કંઈ પણ એક દાણો વસ્તુ તમે પ્રસાદ તરીકે અર્પણ કરો એ પણ વિવિધ રીતે ખૂબ જ જરૂરી છે। કારણ કે પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરવાનો પુણ્ય પ્રભાવ ખૂબ જ છે અને આ વૃક્ષને પિતૃ નિમિત્ત પ્રસાદ મૂકવાનું પણ ખૂબ જ અગત્યનું છે। પિતૃને શરીર નથી પણ આત્મા છે, તમારો ભાવ અને સુગંધથી તૃપ્ત થાય છે એવું પણ કહી શકાય। તે સિવાય પણ આપણે બીજી આયામ પણ વિદ્વાનો પાસે જાણવા મળે છે કે અગિયારસ તિથિનો ઉપવાસ, આપણે શાસ્ત્રમાં કહેવાય છે કે અગિયારસ તિથિનો મહિમા ખૂબ જ રહ્યો છે। એ મહિમા જેમને કહે છે પોતાના જીવ પોતાના કર્મ હેતુ લોકો કરતા હોય છે,
હવે ઘણા વિદ્વાનો માર્ગદર્શન પણ આપે છે, એમાં પણ ખાસ ઘણા લોકો પિતૃપક્ષના અગિયારસ પણ આ વધુ કરતા હોય છે. એમાં અગિયારસ તમે પિતૃના આત્માની શાંતિ માટે એના નિમિત્ત હેતુથી તમે અગિયારસનો ઉપવાસ કરો અને એ ઉપવાસનું પુણ્ય તમારા પિતૃને અર્પણ કરો ને એ પણ તમારા પિતૃના આત્માને શાંતિ અને સદગતિ આપે એવી એક આ સરળ વાત પણ છે. એટલે આપણે અત્યારે વર્તમાન જે જીવન છે એ ખૂબ જ હાડમારી છે, એમાં આવા આયામો તમને વધુ ઉપયોગી થાય છે તેવું પણ કહેવાય છે. એટલે કે અગિયારસ અગિયારસ તમે પિતૃપક્ષની પણ કરી શકો એ છે, તદુપરાંત તમારો કોઈ પણ ભાવ હોય એ અગિયારસનું પુણ્ય પણ તમે પિતૃને અર્પણ કરો એ વધુ અગત્યનું છે. હવે તદ ઉપરાંત આપણે ત્યાં એવું કહેવાય છે કે જવ અને તલ, જવ અને તલની ઉત્પત્તિ પાછળ પણ આપણે ખૂબ જ સરસ કથા રહેલી છે. એટલે જવ અને તલની કથામાં આપણે એટલું કહીએ કે જવ અને તલ એ વિષ્ણુ ભગવાનના આશીર્વાદ રૂપ છે. એટલે જો એ જવ અને તલ તમે કોઈ જળ પર ભરી અને તમે પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરવાનું રાખો ને એ પણ વધુ ઉત્તમ છે, અને એમાં દ્વારા પણ તમારા પિતૃના આત્માને શાંતિ અને સદગતિ માટે પ્રાર્થના કરો ને તો પણ એ સાચા દિલથી થયેલી પ્રાર્થના પણ ઈશ્વર સાંભળે છે અને તમારા પર પિતૃકૃપા થાય છે એવું કહી શકાય. તદઉપરાંત આપણે બીજા આયામો પણ સરળ રીતે જોવા જઈએ કે ગાય માતા, ગાયને આપણે માતા કહીએ છીએ, તો ગાય માતાને આપણે કોઈ પણ પ્રકારનું ભોજન કે ઘાસ આપીને પણ પ્રાર્થના કરી શકીએ છીએ. કૂતરા, કૂતરા પર એટલે એવું કહેવાય છે શ્વાન, એના પર કેમ શ્વાન છે એની આપણે વાર્તા ધાર્મિક ગ્રંથોમાં અને પુરાણમાં જોવા મળે છે કે એ શ્વાન યુધિષ્ઠિર રાજા સાથે જવાનો પ્રયત્ન કર્યો હતો ને એની સુંદર કથા છે. એ શ્વાન દરેક વસ્તુ પાછળ ક્યાંક ને ક્યાંક તર્ક છે, એટલે શ્વાનને પણ જો તમે તમારા પિતૃના આત્માને શાંતિ માટે તમે કઈ પણ પ્રકારનું ભોજન આપો એ પણ ઉત્તમ છે અને એ પણ લેખ છે. સદકાર્ય એટલે કે તમે કોઈનું ભલું કરી કોઈની દુઆ લઈને પણ તમે જો કામ કરો ને તો એની દુઆનું પણ તમને ફળ પિતૃ નિમિત્તે કરો ને તો ચોક્કસ એ દુઆ તમારા પિતૃને આત્મા અને શાંતિ માટે ખૂબ જ કામ આવે છે. શાસ્ત્રમાં આપણા પિતૃ માટેનું ખૂબ જ વિસ્તૃત વર્ણન રહેલું છે કે આપણા પિતૃને ક્યારે કેવી રીતે પૂજન કરવું, એવું વિદ્વાનો પાસેથી તમને કઈ પણ વિધિ વિધાનથી પણ તમે કરી શકો છો અથવા કોઈ સરળ માર્ગદર્શન હેઠળ તમારા વ્યસ્ત જીવન અથવા કોઈ કારણ સંજોગ તમે કોઈ રીતે કરવા માંગતા હો તો એ રીતનું પણ તમે માર્ગદર્શન લઈ અને કરીને પણ તમારા પિતૃ પ્રત્યેનો જે ભાવ છે એ ભાવ રજૂ કરી એમના આત્માની તમે શાંતિ માટે પ્રયત્ન કરો તો પણ તમારા માટે ઉચિત છે, અને એ કરવાથી પણ પિતૃને સદગતિ મળે છે અને એના આશીર્વાદ તમને મળે છે. આવી રીતે તમે આયામ કરો સરળ રીતે એ પણ ઘણું ઉચિત છે. એટલે વર્તમાન જગતમાં ભાવ ઘણા લોકોને છે અને એ કરવા તત્પર છે, પણ ક્યારેક સમય સંજોગોની બાધ આવી જતી હોવાથી પોતાનું કાર્ય અધૂરું ના રહે તો આવા આયામો દ્વારા પણ તમે પિતૃભક્તિ કરી પિતૃને ખુશ કરી શકો એવું ચોક્કસ કહી શકાય. તદુપરાંત તમે સ્થાનિક વિદ્વાનનું પણ માર્ગદર્શન લઈ અને તમે તમારા કઈ પણ રીતે ભાવ રજૂ કરો જેથી કરીને તમે તમારા પિતૃને ચોક્કસ સદગતિ આપી શકો છો એવું આપણે ત્યાં શાસ્ત્રમાં અને વિદ્વાન સેથી ખૂબ જ જાણવા મળે છે. ખૂબ જ આપણો આ હિન્દુ ધર્મમાં જ્ઞાન વિશાળ છે, એમાં ખૂબ જ પ્રકારના માર્ગદર્શન જુદા જુદા તબક્કે રહેલા છે. સરળતાથી એ વસ્તુને સમજવી અનુકરણ કરવું એ ખૂબ જ અગત્યનું છે. જો સરળ સમજૂતીથી કરશો ભાવ ઊંચો હશે તો ચોક્કસ એનું ફળ મળે છે, એ વાત તો આપણે વ્યવહારુ અભિગમથી પણ લોકો પાસેથી સાંભળવા મળે છે. દરેક લોકોને શ્રદ્ધા હોય છે, માર્ગદર્શન મળે તો લોકો કરતા હોય છે, સમય સંજોગોના સાથ મુજબ તમે કોઈ પણ પ્રકારનું કાર્ય કરો એ સિદ્ધ થાય છે. જી હેમિલભાઈ, તમે અહીં ઉપસ્થિત રહ્યા, દર્શક મિત્રોને જે સરળ ઉપાયો બતાવ્યા તે માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આજે અમે આપને જે સરળ ઉપાયો બતાવ્યા તેનો ઉપયોગ કરીને આપ પણ
તમારા પિત્રોની કૃપા પ્રાપ્ત કરી શકો છો। આ સાથે જ આગળ જોઈશું અમારી વિશેષ રજૂઆત સુખની શોધમાં, તે પહેલા લઈએ